કુદરતે આપણને ઉર્જાના અખૂટ ભંડાર આપેલા છે અને એમાં પણ સૂર્ય ઉર્જા એટલે ક્યારે ના ખૂટે તેવી ઉર્જા, આ ઉર્જાને સોલર ઉર્જાને વીજળીમાં પરિવર્તન કરીને હાલ વીજળી ઘટ પૂરી કરી શકાય છે. ત્યારે આ ઉર્જાનો ઉપયોગ કરતા વીરપુરના એક ખેડૂતે તેમાં થોડી ટેકનોલોજી ઉમેરીને ગમે ત્યાંથી તે ખેતરમાં પિયત કરે છે. રાજકોટ જિલ્લાના અરવિંદભાઈ ગાજીપરા તેઓ વીરપુરમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખાય છે. સમગ્ર રાજ્યના ખેડૂતો સરકાર પાસે ખેતરમાં પિયત કરવા માટે વીજળીની માંગ કરે છે, ત્યારે અરવિંદભાઈએ સરકાર પાસેથી એક પણ યુનિટ વીજળી લીધા વગર તેના આખા ખેતરમાં પિયત કરી લીધું છે. હા, અરવિંદભાઈએ સોલાર એનર્જીનો ખૂબ જ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને તેના ખેતરમાં સોલાર એનર્જીથી ચાલતી કૂવાની મોટરો અને સબમર્સિબલ બેસાડી દીધા છે. સાથે સાથે સરકાર દ્વારા ગ્રીન એનર્જી અને સોલાર એનર્જીને પ્રોત્સાહન આપતા હતા ત્યારે પોતાના ખેતરમાં સોલાર પાવર સિસ્ટમ બેસાડી દીધી છે. હવે અરવિંદભાઈ આ સોલાર પાવરથી પોતાના ખેતરમાં પિયત તો કરે છે, પરંતુ તેણે આ સોલાર પાવરમાં થોડો ટેકનોલોજીકલ ફેરફાર કરીને તેને તેના મોબાઈલ સાથે જોડી દીધી અને હવે તેને જ્યારે ઈચ્છા થાય ત્યારે તે આ સિસ્ટમને પોતાના મોબાઈલથી ઓપરેટ કરે અને પોતાના ખેતરમાં પિયત કરે એ પણ તેને ઈચ્છા થાય ત્યારે, અને તે એ જગ્યાએ હોય ત્યાંથી પોતાના ખેતરે જવાની જરૂર રહેતી નથી. અને હવે તે દરેક ખેડૂતને ખેતરમાં સોલાર સિસ્ટમ બેસાડવા માટે અનુરોધ કરે છે, જેથી ખેડૂતે સરકાર દ્વારા આપવામાં આવતી વીજળીના ભરોસે ના બેસવું પડે. રાજ્યભરમાં કૃષિમાં અપાતી વીજળીને લઈને ઘટ વર્તાઈ રહી છે અને વીજળીના અભાવે ખેડૂતોના ઊભા મોલ પિયતના અભાવે સુકાઈ રહ્યા છે, ત્યારે વીરપુરના આ ખેડૂતે બીજા અન્ય ખેડૂતોને ઉદાહરણરૂપ બન્યા છે અને અન્ય ખેડૂતો પણ અરવિંદભાઈના ખેતરે તેને મૂકેલ સોલાર સિસ્ટમ અને તેની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જોવા માટે આવે છે અને તેઓ પણ સરકાર પાસે વિનંતી કરે છે કે સરકાર ખેતી માટેની સોલાર પાવરમાં અપાતી સબસિડી ફરીથી શરૂ કરે, જેથી ખેડૂતો તેના ખેતરોમાં સોલાર પાવર સિસ્ટમ નાખી શકે, જે ખેડૂતો અને સરકાર બંનેના હિતમાં રહેશે. આ સોલાર પાવર સિસ્ટમને જોઈને હવે ખેડૂતો પણ સરકાર પાસે સોલાર ઉર્જામાં સરકાર ફરીથી સબસિડી આપે તેવી માંગ કરી રહ્યા છે. સૂર્ય ઉર્જા એ ક્યારેય ન ખૂટે તેવી ઉર્જા છે અને જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં કરવામાં આવે તો ગુજરાત જેવા રાજ્યમાં ઘરે ઘરે કે ખેતરે ખેતરે તેનો વીજળીમાં બદલવાની પદ્ધતિ શરૂ થાય તો ભવિષ્યમાં ગુજરાતને વીજળીની કોઈ કામી ન રહે. પાટડીયા, ચેડેસ્ટી, જેતપુર.